શીબા ઇન્ડ્યુ કોઈન એક મેમ બેઝ ક્રિપ્ટો કરંસી ટોકન કે જે કોઈન બેઝના પ્લેટફોર્મમાં જોડાતાની સાથે જ રોકેટની જેમ ચાલવા લાગ્યું કોઈન બેઝ પર આવતા શીબા વેલ્યુમાં ટકા વધારો થયો યુઝરે કોઈન બેઝ ડોટ કોમ અને કોઈન બેઝના મોબાઈલ એપ પર ટ્રેડ કરી શકે છે હવે ચર્ચા એ છે કે આ તેજી કોઈન બેઝની વધતી અસર હતી કે પછી ઇલોન મસ્કના જાદુ એમ પણ આ વખતે કોઈન પર કંઈ લખ્યું નથી તેમણે તો ફક્ત પોતાના નવા પપ્પી ફોટો ટ્વીટ કર્યો હતો અને કહ્યું હતું કે ફ્લોકી હેઝ તે પછી શિબા એન્યુ કોઈનની ટ્રેડિંગ વેલ્યુમાં એક હજાર એકસો એક ટકા વધારો જોવા મળ્યો અને ખાલી કરવાથી કોઈન બેઝ કસ્ટમરમાં નારાજગી છે કોઈન બેઝ એકાઉન્ટને હેક કરવામાં આવ્યું અને પછી વેબ પર સો ડોલરને એકસો પચાસ ડોલરની વચ્ચે વેચી દેવામાં આવ્યું કોઈન બેઝ દુનિયામાં સૌથી મોટું અને સૌથી વધારે માન્યતા પ્રાપ્ત ડિજિટલ એસેડ એક્સચેન્જમાંથી એક છે અને કંપની પર છે સીએનબીસી અનુસાર ઘણા કસ્ટમર કોઈન બેઝથી એટલા જ નારાજ છે જેટલા એટેકથી છે કોઈન બેઝના કસ્ટમર સર્વિસ કોમ્યુનિકેશન મુખ્ય રૂપે ઈમેલથી થતું હોય છે ઘણા કસ્ટમરનું કહેવું છે કે તેઓ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ સુધી પહોંચવા માંગે છે ત્યારે યુનાઇટેડ કિંગડમમાં હવે પેપાલ પર બીટકોઇન ટ્રેડિંગ સર્વિસ અવેલેબલ છે આ ગ્લોબલ પેમેન્ટ દિગ્ગજે ગયા મહિને આ સર્વિસ શરૂ કરી હતી અને હવે યુકેના બધા જ કસ્ટમર પોતાના પેપેલ એકાઉન્ટના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીને બાય હોલ્ડ અને સેલ કરી શકે છે પેપેલના કસ્ટમર હાલમાં ચાર મેજર ક્રિપ્ટો કરન્સી બિટકોઇન ઇથેરિયમ લાઇટકોઇન અને બિટકોઇન કેશને ટ્રેડ કરી શકે છે બિટકોઇનના ક્રિએટર સતોસિંહ નાકામુટાના સન્માનમાં હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ગ્રાફિસ ઓફ પાર્કમાં એક બ્રોન્ઝ સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું સતાસિંહ નાકામુટાની ઉંમર જેન્ડર હાઇટ કે વેઇટ કોઈ જાણતું નથી ત્યારે તેમને અજાણથી મૂર્તિ બનાવવાનું ઘણું અઘરું હતું જેના કારણે સ્કલ્પચર જેજ રેકા અને તમઝ યલીએ વી આર ઓલ સતોષીના આઈડિયાને એક્સપ્રેસ કરવા માટે મિરડ ફેસ ડિઝાઇનના આધારે બનાવવામાં આવ્યું છે જ્યારે પણ તમે આ સ્ટેચ્યુને જુઓ તો તમને ધ્યાનમાં રહે કે તમે પણ બીટ એક અહમ ભૂમિકા નિભાવો છો જેટલું બીજા લોકો અને સતોષીએ નિભાવ્યું છે હવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે વિશાલ સારસ્વત શિબાહીનીનું નિકનેમ ડોચકોઇન કિલર કેમ આપવામાં આવ્યું ડોજકોઈન અને શિબાઈનું બંને આપણે શું કહીએ છીએ જોક કરન્સી છે મીમ કરન્સી છે મીમ કોઈન કહી શકીએ છીએ તો આ ડોજ કોઈન જ્યારે શરૂ થયું ત્યારે ડોજ કોઈન ખુદ એક મીમના હિસાબે શરૂ થયું હતું જે ખૂબ જ વાયરલ થયું અને તેની કોઈ વેલ્યુ ન હતી ડોજ કોઈનની કોઈ વેલ્યુ ન હતી પણ હવે કારણ કે તે એક જોક વાયરલ થયો તેથી તેની વેલ્યુ વધી ગઈ લોકો ડોજ કોઈન વિશે જાણવા લાગ્યા લોકો મીમ કરન્સી વિશે જાણવા લાગ્યા મીમ કોઈન્સ વિશે જાણવા લાગ્યા અને આ ડોજ કોઈનની પોપ્યુલારિટીને શિબાઈ ઇનુએ કેપ્ચર કર્યું ડોજ કોઈનનું જે મેસ્કેટ છે તે એક શ્વાન છે જે જાપાનના શિબાઈનુ શ્વાનની જ જે એક બ્રીડ હોય છે તેનું જ એક પિક્ચર છે આનું જે નેમ આપણી સામે છે ડોજ કોઈન કિલર તે આના પ્રમોટર લોકોએ કહેવાનું શરૂ કર્યું હતું એવું નથી કે આ લોકોએ કહેવાનું શરૂ કર્યું આનું માર્કેટિંગ કેમ્પેન જ શરૂ થયો ઇટ્સ અ ડોચ કોઇન કિલર પણ હજુ સુધી તો એ ક્યાંયથી પણ ક્રોસ નથી કર્યું ક્યાંયથી પણ કિલ નથી કર્યું પરંતુ હવે આ બંનેની વેલ્યુ ઓલમોસ્ટ હાફ જ થઈ ગઈ છે અને ફરીથી તેઓ સ્ટ્રગલ કરી રહ્યા છે એન્ડ દે કેન બિકમ અ કમ્પ્લીટ ઝીરો એટ સેમ પોઈન્ટ આજના કાર્યક્રમમાં બસ આટલું જ ક્રિપ્ટો સંબંધિત સમાચાર જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર